હવે ગુરુદેવની આજ્ઞા હોય તો પાર્કિન્સન પાર્કિન્ઝન પર થોડું બોલી લઉં પાર્કિન્સન એ વૃદ્ધ લોકો માટે ખાસ ચર્ચા કરવા જેવો લાગ્યો એટલા માટે હું લેતો આવ્યો તો આના વિશે થોડું લખાણ પાર્કિન્સન એ શું છે અને કે તેવી પરિસ્થિતિને કેવી રીતે સારવાર કરી શકાય તેની માહિતી આપણે આપવા વિચારીએ છીએ બ્રેઇન શેના ઉપર ચાલે કોઈને સવાલ પૂછવામાં આવે તો એનો શું જવાબ હોય જો બ્રેનનું વજન માત્ર બારસો ગ્રામ છે આપણા શરીરનું વજન માનો કે સિત્તેરથી પંચોતેર કિલો હોય તો બ્રેઇનનું ખાલી વન પોઈન્ટ ટુ કેજી વજન હોય અને એ બ્રેન આખા શરીરના પચીસ ટકા પ્રાણવાયુ અને લોહીનો જથ્થો ખેંચી લે છે આટલું બધું પાવરફુલ એની રિક્વાયરમેન્ટ છે સો બિલિયન કોષો આવેલા છે બ્રેનમાં ન્યુરોન્સ અને સો ટ્રિલિયન એના સાઇનેપ્સિસ છે અને એ બ્રેન ચાલે છે મેઇનલી ન્યુરો ટ્રાન્સમિટર પર બ્રેનના ચાર ન્યુરો ટ્રાન્સમીટર મુખ્ય ડોપામિન સિરોટોનિન એસિટાઇલ કોલિન એન્ડ ગાબા એ સિવાય જે આપણને સુખની સંગના આપે છે એ એન્ડોર્ફિન એન્ડ એન્સેફેલિન અને એવા બીજા કેટલાક બી છે પણ મુખ્ય આ વસ્તુ છે પાર્કિન્ઝન જે છે રોગ એ ડોપામિન તત્વની ખામી થાય એટલે શરૂ થતો રોગ છે બ્રેનનું નેવું ટકા ડોપામિન જેનું ઘસાઈ જાય એને પાર્કિન્ઝન થાય ત્યાં સુધી તો રિઝર્વ ફોર્સમાંથી ચાલ્યા કરે અને એ આશરે દર પાંચસો લોકોમાંથી એકને હોય છે પણ આજકાલ બિકોઝ ઓફ અર્બનાઇઝેશન પછી આ ફૂડની અંદર એડલ્ટ્રેશન અપ્રાકૃતિક ફર્ટિલાઇઝરવાળો ખોરાક હાર્ડ વોટર આવી બધી ઘણી ઘણા બીજા કારણો છે કે જેને લીધે પાર્કિંગઝનની માત્રા વધતી જતી અમે જોઈ રહ્યા છેલ્લા ત્રીસ વર્ષની મારી બત્રીસ વર્ષની પ્રેક્ટિસમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘણા કેસીસ વધતા જાય સાહીઠ વર્ષ કરતાં વધુ સોમાંથી એક વ્યક્તિને તો પાર્કિંગઝન હોય જ એ કોઈ ચેપી રોગ નથી ને બહુ ઓછા કેસમાં એ વારસામાં આવે વર્લ્ડમાં લગભગ સો લાખ લોકોને આજની તારીખમાં પાર્કિંગઝન છે અને ઉંમર સાથે પાર્કિંગઝન વધતો જાય છે અને મહિલાઓની અંદર પુરુષો કરતાં ઓછો હોય છે મહિલા કરતાં પુરુષોમાં ડબલ હોય છે પુરુષોમાં આમ બિચારાઓને ઘણી બધી સફરિંગ વધારે હોય છે એમાં એક પાર્કિન્ઝન પણ છે બરાબર ને સંતોને તો ખબર ના હોય પણ અમારા સંસારીઓને ખબર પાર્કિંગઝન વિશે પાંચ હજાર વર્ષ પહેલાં ઇજિપ્તના પિરામિડમાં પણ લખાણ છે ચરક અને સુશ્રુતમાં પણ એના વિશે સામાન્ય વર્ણન છે તે કરીને જે એના વિશે અને એ આખા વર્લ્ડમાં લગભગ પ્રસર પણ કેટલાક કન્ટ્રી એવા છે કે જેમાં એક પણ રોગ પાર્કિંગનો નથી એના અમુક કારણો છે અને એને અમે બ્રેનની અંદર તપાસ કરી હોય તો આવો ફ્લોરિડોપા નામનો સ્પેક સ્કેન કરીએ તો જે લાલ ભાગ છે એ નોર્મલ ડાબી બાજુ છે લાલ નોર્મલ છે પણ પાર્કિંગના દર્દીને આવો એ લાલ ભાગ ઓછો થઈ જાય એના પછી ખબર પડે કે આને પાર્કિન્ઝન થયું છે પણ પાર્કિંગઝન માટે ટેસ્ટ કરવાની કોઈ જરૂર નથી દર્દી ચાલતો આવે એટલે એક મિનિટમાં અમે કહી શકીએ કે આને પાર્કિંગઝન છે અને એમાં બ્રેનના જે ડોપામિનના કોષો જે એમાં બતાવે એના ટ્રાન્સમીટર ખલાસ થઈ જાય અને એ ડોપામિનનું કામ શું ડોપામિન આપણી ઈચ્છા અભિલાષા આપણી રિવોર્ડ કોઈ આપણને વખાણ કરે તો ગમે એનું કારણ ડોપામીન છે કોઈ વસ્તુ ગમે એટલે ફરી લેવાની ઈચ્છા થાય એનું કારણ ડોપામીન છે એને લગતી જે પ્રવૃત્તિ કરવી પડે ચાલવું કે બીજી પ્રક્રિયા કરીએ એ ડોપામીન છે એટલે હલન ચલન વૃત્તિ ઈચ્છા વિચારો બધું ડોપામીનને લગતું છે અને એ ડોપામીન ઉંમરને સાથે ઘસવું એટલે ઉંમર તો એક મોટું કારણ છે જ પણ કેટલાક કેસમાં યંગ લોકોને પણ પાર્કિંગ થાય છે મારી પાસે કેટલાક દર્દીઓ એવા પણ છે જેમાં ત્રીસ વર્ષે ચાલીસ પિસ્તાળીસ વર્ષે પાર્કિંગ થાય અને કેટલાકમાં વારસામાં કુટુંબમાં બી છે પાર્કિન્સનના દર્દીઓને મોટાભાગે ચાર લક્ષણો જોવામાં આવે છે પહેલું તો ધ્રુજારી ધ્રુજારી એટલે આમ હાથ બેઠા મૂકેલું હોય કોઈ જગ્યાએ તો એની જાતે ધ્રુજે આમ કરવાથી ધ્રુજે પાર્કિન્સન સામાન્ય રીતે ના હોય પણ રેસ્ટ ટ્રેમર રેસ્ટ ઉપર જ્યારે આમ આમ હાથ ધૃત રહે તેટ ઇઝ સ્પાર્કિંગ બીજું કે ચાલે તો આમ વળીને ચાલે ધીમું ધીમું એકદમ સ્લોનેસ એનું મેઇન બીજું લક્ષણ છે આપણે જેટલું ફાસ્ટ કરીએ ને બદલે સ્લો થઈ જાય ત્રીજું કે રિજીડ થઈ જાય એટલે હાથ પગ આમ થોડાક કડક થઈ જાય એટલે મુમેન્ટ એની સફલ ના રહે એટલે ધીમું રહે ને કડક બી થઈ જાય અને એની સાથે એનું પોસ્ટર આમ વળીને ચાલે એને કોઈ ટેકાની જરૂર પડે બેલેન્સ ઘટી જાય એટલે ચાર લક્ષણ ટ્રેમર સ્ટીફનેસ સ્લોનેસ એન્ડ પોસ્ટરલ ઇમ્બેલેન્સ એન્ડ કોર્ડિનેશન બેન્સ એટલે ધ્વજારી મેં તમને વાત કરી એ પ્રમાણે રેસ ટ્રેમર આઠથી તેરના હર્ષ પર ધ્રૂતું એ પાર્કિંગની બીમારી કહેવાય પગની આંગળીઓ પણ આવી રીતે ધુજી શકે કેટલાકને મોડાની આજુબાજુ પણ ધ્રુજારી આવતી હોય છે બતાવવાનું કારણ એટલું છે કે પાર્કિંગઝન તો આજની તારીખમાં ઘણો નાથી શકાય એવો રોગ છે અમારા પાર્કિંગઝનના દર્દીને અમે પહેલે જ દિવસે કહીએ કે તને પંદર વર્ષનો આ એક બ્લેન્ક ચેક આપ્યો તને કશું નહીં થાય જરૂર પડે તો એને દસ બાર પંદર વર્ષ પછી સર્જરી કરાવી તો બીજા દસ વર્ષ એક્સ્ટ્રા મળે એટલે પાર્કિંગઝન એ કોઈ ડરી જવા જેવો રોગ નથી પણ એના લક્ષણો ઓળખીને એની તાત્કાલિક સારવાર કરવી કયા સ્ટેજે કઈ ટ્રીટમેન્ટ કરવી એ જ ન્યુરોઇસની ખાસ વિશેષતા હોય અને શરૂઆત કેવી રીતે થાય એક અંગથી થાય કોઈને ડાબી બાજુ થાય કોઈને જમણી બાજુ થાય હાથથી શરૂ થાય પછી પગમાં બી જાય પછી એક બે કે ત્રણ વર્ષ પછી ડાબી બાજુ જાય અને ડાબેથી શરૂ થાય તો જમણી બાજુ જાય અને ત્યાર પછી એને સ્લોનેસ સ્ટીફનેસ રિજિડિટી આવે અને ચાલવાની બોલવાની બી તકલીફ પછી એનો અવાજ નાનો થતો જાય અક્ષરો ઝીણા થતા જાય લખવાનું હોય ને તો ઝીણું થતું જાય સ્ટાર્ટ કરે મોટો હશે ભાઈ થઈ જાય કોકને લાળ પડવાની શરૂઆત થાય પછી ઘણાને જેમ રોગ આગળ વધે એમ ડિપ્રેશન આવી શકે કોઈકને છે તો મેમરીની સમસ્યા દસ પંદર ટકાને આવે એમ અલગ અલગ સિમ્ટમ્સ સમય જતા આવે ફૂલ બ્લોન પાર્કિંગઝન થતાં મિનિમમ પાંચ વર્ષ થતાં હોય ત્યાં સુધી તો દર્દીઓ ફરતા રહી શકે અને મિનિમમ દવાઓથી અમે ચલાવતા હોય ત્યાર પછી લીવોડોપા નામની મેઇન દવા આપવાની પણ ઘરડા વ્યક્તિઓ જેનું આયુષ્ય હવે બહુ બાકી ના હોય સિત્તેર પંચોતેરની ઉંમર ઓલરેડી થઈ હોય એને અમે પહેલેથી લીવોડોપા આપીએ કારણ કે એ મેજિક ડ્રગ છે લીવોડોપા એટલે ડોપામિન ઇટ સેલ્ફ શેની છે ડોપામિનની એ જ તમારે સીધું આપવાનું લીવોડોપા ફોર્મમાં એટલે એનાથી બહુ સુંદર અસર થાય અને આ જે એમના જે સિમ્ટમ્સ છે એમાં એડિશનલ સિમ્ટમ બી કેટલાક હોય છે કોન્સ્ટિપેશન અવાજ ઓછો થવો ફેસ ઉપર એક્સપ્રેશન ઓછા થઈ જવા કોઈને ડિઝીનેસ જેવું થવું આ બધા લક્ષણો પણ પાર્કિઝનમાં થાય હું તમને એક બે વિડીયો બતાવીશ એટલે આઈડિયા આવશે જો હાથની ધુજારી પગ કેવા સ્લો અને ટોપલિંગ આવી રીતનું ચાલવાનું થઈ જાય આ જેમ જેમ સ્ટેજ આગળ વધે એમ આવું થાય ને પછી પડી બી જાય આ એનું સ્ટેજ ફોર છે આ નોન મોટર લક્ષણોમાં મેં તમને કહ્યું એ પ્રમાણે મોટર એટલે આ હાલવા ચાલવાનું ને વગેરે નોન મોટરમાં ડિપ્રેશન યાદશક્તિ ઊંઘની સમસ્યા પેશાબની સમસ્યા કબજિયાત વગેરે આ જ્યારે દર્દીને જ્યારે ચલાવવામાં આવે ત્યારે ના ચાલે પણ એ સાયકલ આપો તો આવું ફાસ્ટ સાયકલિંગ કરી શકે એનો અર્થ એ કે પાર્કિંગના દર્દીને સારો રાખવો હોય તો ફિઝિયોથેરાપી કરાવી અને સાયકલિંગ ખાસ કરાવવું સાયકલિંગ રોડ ઉપર કરી શકે તો સારું નહીં તો ઘરમાં સ્ટેટિક સાયકલ કરાવવાની અને આ એક બહુ જ અગત્યની શોધ છેલ્લા દસ વર્ષમાં થઈ છે કે પાર્કિન્ઝનમાં વન ઓફ ધ ટ્રીટમેન્ટ ઇઝ ધીસ પાછો ઉતરશે એટલે પાછો હતો તેઓને આમ આમ ચાલશે તો સ્ટેજ વન મેં તમે સમજાવ્યું કે એક બાજુ મૂવમેન્ટ બગડવી એ બે એટલે બંને બાજુ ત્રણ એટલે એનું પોસ્ચર બગડવું ચાર એટલે વ્હીલચેર અને પાંચ એટલે પથારી વર્ષ પણ કેટલાક પાર્કિન્સનના કેસીસ થોડા ડિફિકલ્ટ હોય છે જેમ કે મલ્ટિપલ સિસ્ટમેટ્રોફી ડિફ્યુઝ લેવી બોડી પીએસપી સીબીડી એવા કેસીસ સ્વામીજી એક મને મોકલ્યા હતા એ ભાઈને આ સીબીડી હતું એવા કેસીસને બહુ જ રિઝલ્ટ સારા મળતા નથી હોતા કારણ કે આ પાર્કિન્ઝન પ્લસ સિન્ડ્રોમ હોય આવા દર્દીઓએ ખોરાકની અંદર ફાઈબરયુક્ત ખોરાક લેવાનો સિરિયલ ગ્રેન્સ બ્રાઉન રાઇસ સીડ્સ નટ્સ ફ્રૂટ્સ પાર્કિન્ઝનને ક્યોર ના કરી શકાય પણ એને મટાડવા માટે અમારી પાસે ઢગલો મેડિકેશન્સ છે અને એની કંઈ ચર્ચા અહીંયા હું કરી ન શકું પણ અમારું મેઇન તત્વ ડોપા મીન જે લીઓ ડોપા કાર્બી ડોપા કોમ્બિનેશનમાં આપીએ એની સાથે બીજા સંયોજનો કરીએ તો દર્દીઓ બહુ જ સારા આ વિડીયો ચાલુ કરજો જરા આ દર્દીને જ્યારે દવા નથી આપી ત્યારે આ છે બરાબર કેવી રીતે ચાલે છે જો સ્લો તમે આમ જોશો તો હવે પાર્કિન્સન કે આ દર્દી પાર્કિન્સનો એટલો ક્લાસિકલ વિડીયો છે આમ ફરી પણ નથી શકતા એને હેઝ ડિફિકલ્ટી ઇન ટર્નિંગ ઓવર હવે દવા આપ્યા પછી ત્રીસ મિનિટે શું થાય ગયો મેડિકલ સાયન્સ કેટલાક જાદુ છે એમાં એક જાદુ આ છે બરાબર